સબસ્ક્રાઇબ કરો નાઇલ્સ એકેડેમી ચેનલને અને બેલ આઇકન દબાવો ગુજરાત સરકારની ભરતીની પરીક્ષાને સંબંધિત વિડીયો સૌથી પહેલા જોવા માટે. હેલો ફ્રેન્ડ્સ, હું ભરત નકુમ, નાઇલ્સ પરિવારમાં તમારું સ્વાગત કરું છું. આજે મિત્રો આપણે સમય અને કાર્ય ભાગ 3 જોવાનો છે. આપણે જેટલા દાખલા જોઈ લીધા છે અને હવે જેટલા દાખલા જોઈશું તે તમામ દાખલાની PDF તમને ટેલિગ્રામ ચેનલ નાઇલ્સ એકેડેમી પરથી મળી રહેશે. ટેલિગ્રામમાં તમે નાઇલ્સ એકેડેમી સર્ચ કરશો એટલે ત્યાં ચેનલ આવી જશે નાઇલ્સ એકેડેમી, તો તેમાં તમને તમામ દાખલાની PDF ત્યાંથી મળી રહેશે. અને તમે મને ઇન્સ્ટાગ્રામમાં પણ ફોલો કરી શકો છો, જેના માટેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, અથવા તો યુઝર નેમ તમે નાઇલ્સ એકેડેમી ઇન્સ્ટાગ્રામમાં સર્ચ કરશો એટલે આવી જશે. તો બંનેની લિંક મેં નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તો આજે જોવાનું છે સમય અને કાર્ય ભાગ 3. તો જો મિત્રો તમે લાસ્ટ વિડીયો ના જોયો હોય તો તમે તે જોઈ લેજો, કેમ કે આમાં નહીતર અડધી જ ખબર પડશે. એ અને બી એક કાર્ય અનુક્રમે 25 અને 20 દિવસમાં પૂરું કરી શકે છે. તેઓ બંને સાથે મળીને શરૂઆતમાં 5 દિવસ કાર્ય કરે છે, ત્યારબાદ એ કામ છોડી જતો રહે તો બાકીનું કાર્ય બીને પૂર્ણ કરતાં કેટલો સમય લાગે? આસિસ્ટન્ટ ડેપો 2015. શું કીધું? એ અને બી બે છે. હવે એક કાર્ય અનુક્રમે આ ભાઈ છે તે 25 દિવસમાં પૂરું કરે છે, આ ભાઈ 20 દિવસમાં પૂરું કરે છે. તો તેઓ બંને સાથે મળીને શરૂઆતમાં 5 દિવસ કાર્ય કરે, બંને 5 દિવસ સાથે કાર્ય કરે છે. ત્યાર પછી શું કીધું છે કે એ કામ છોડીને જતો રહે, 5 દિવસ બંને સાથે કામ કરે છે અને એ છોડીને જતો રહે, એ કામ છોડીને જતો રહે તો બાકીનું કામ બીને પૂર્ણ કરતાં કેટલો સમય લાગે, આપણને એવું કીધું છે. તો જુઓ, પહેલાં તો આપણે બંનેને એક દિવસમાં કેટલું કામ થઈ શકે તે જોતું હોય, તો બંને કામ કરી શકે તેનું માની લો કે 500 ફૂટનો ખાડો ખોદવાનો છે તો કેટલો સમય લાગે? આ એક દિવસમાં કેટલો ખાડો ખોદી શકે? 20 ફૂટ, અને આ 25 ફૂટનો ખાડો ખોદી શકે. તો બંને સાથે ખોદવા બેસે તો કેટલું ખોદાશે? 45 ફૂટ જેટલો ખોદાઈ જશે. તો હવે શું કહે છે કે ભાઈ 5 દિવસ સાથે કરે છે, એનો મતલબ કે જો આ એ જે છે તે એક દિવસ કામ કરે તો 20 ફૂટ ખાડો ખોદાશે, બી એક દિવસ કામ કરે તો 25 ફૂટ ખાડો ખોદાશે, અને બંને જો સાથે કામ કરે તો 45 ફૂટ ખાડો ખોદાશે. પણ આપણને શું કહે છે કે ભાઈ 5 દિવસ જ બંને સાથે કામ કરે છે. તો 5 દિવસ બંને સાથે કામ કરે, પહેલા દિવસે 45, બીજા દિવસે 90, તો એના ડાયરેક્ટ ગુણાકાર 5 થશે, પછી 25 વધી એવી 5 × 20 = 22. તો એનો મતલબ 500 ફૂટનો જેટલો ખાડો ખોદવાનો છે તેમાંથી 225 ફૂટનો ખાડો 5 દિવસમાં ખોદાશે. તો વધશે કેટલું? 500 - 225, 10, 9, 4, 5, અહીંયા 7, અહીંયા 2, તો 275 જેટલો શું રહેશે? ખાડો બાકી રહેશે. તો હવે તે કોણ ખોદશે? તો તે કોણ ખોદશે? એ તો જતો રહ્યો, તો બી ખોદશે. તો બીને કેટલો સમય લાગે તે આપણને પૂછ્યું છે. તો હવે કામ કેટલું વધ્યું? 275. અને બીની ઇફિશિયન્સી શું છે કે ભાઈ એક દિવસમાં કેટલો? 25 ફૂટ, 25 ફૂટનો ખાડો ખોદે, બીજા દિવસે 50 ફૂટનો, ત્રીજા દિવસે 75 ફૂટનો. તો ડાયરેક્ટ હું ભાંગ્યા 25 કરું, હવે ખાલી 25 કરી, પહેલાં આપણે 75 કર્યા હતા. આપણે શું હતું કે ભાઈ 45 હતા, તો 45 દિવસ શું હતું? 5 દિવસ કામ કર્યું તો આમાંથી તે બાકાત કરી દીધું. પણ હવે શું કહે છે કે ભાઈ આ કામ જે છે તે બાકીનું કોણ કરશે? તો કે બી કરશે. કેમ? કેમ કે એ છોડીને જતો રહ્યો. તો 275, તો 25 × 25, 25 × 25, તો બી એકલો કેટલા દિવસમાં બાકીનું કામ પૂરું કરશે? 11 દિવસમાં. ઓપ્શન સી રાઈટ આન્સર થશે. ત્યાર પછી 42મો દાખલો. એક્સ અને વાય એક કામ અનુક્રમે 20 દિવસે અને 12 દિવસમાં પૂરું કરી શકે છે. એક્સ અને વાય અનુક્રમે 20 અને 12 દિવસમાં કોઈ કામ છે જે પૂરું કરી શકે છે. એક્સ વ્યક્તિએ કામ શરૂ કર્યા પછી 4 દિવસ બાદ વાય તેમાં જોડાય છે. દાખલો તમે સમજો, શું કહે છે કે ભાઈ એક્સ જે છે તે આ જે કામ કરે તે વાય કામ કરવા બેસે તો 12 દિવસમાં પૂરું કરી નાખે, એક્સ 20 દિવસમાં પૂરું કરી નાખે. તો માની લઈએ કે કામ જે છે તે 60 ફૂટનો ખાડો ખોદવાનો છે. તો હવે થાય છે કેવું કે ભાઈ આ એક્સ જે છે તે એક દિવસમાં કેટલું ખોદશે? 3 ફૂટ, અને આ ભાઈ 5 ફૂટ ખોદી શકશે. હવે કન્ડિશન શું કહે છે કે ભાઈ એક્સ જે છે એક્સ વ્યક્તિએ કામ શરૂ કર્યા પછી 4 દિવસ બાદ વાય તેમાં જોડાય, એનો મતલબ 4 દિવસ
ચાર દિવસ એક્સ એકલાય કામ કર્યું, તો એક દિવસ એક્સ કામ કરે તો કેટલો ખાડો ખોદે? 3 ફૂટ. બે દિવસ 6 ફૂટ. તો એવી રીતે 4 દિવસ એકલો કરે તો કેટલો ખાડો ખોદશે? તો 12 ફૂટ જેટલો એક્સે એકલાય ખાડો ખોદ્યો. ત્યાર પછી શું કહે છે કે ત્યાર પછી વાય તેમાં જોડાય છે. 4 દિવસ બાદ વાય તેમાં જોડાય છે, તો હવે તે કામ કેટલા દિવસમાં પૂરું થશે? હવે મતલબ હવે કામ કેટલા દિવસનું પૂરું થશે તે આપણને પૂછ્યું. તો આ 12 ફૂટ જે છે, 60માંથી 12 ફૂટ તો ખોદાઈ ગયો, તો વધ્યું કેટલું? 60માંથી 10 જાય, 50માંથી 2 જાય, તો વધ્યો કેટલો? 48 ફૂટ ખાડો વીધો. તો હવે આ કામ કોણ કરશે? તો કે બંને સાથે મળીને. તો સાથે મળીને કરે એટલે 5, 6, 7 ને 8. જો બંને સાથે મળીને કરે તો એક દિવસમાં 8 ફૂટ ખાડો ખોદાય. તો ખોદવાનો કેટલો છે? 48. તો 8 6 48. તો હવે 6 દિવસમાં કામ પૂરું થશે. તો ઓપ્શન એ રાઈટ આન્સર થશે. આપણને એમ પૂછે કે કુલ કેટલા દિવસ થાય? તો આ ભાઈના 4 દિવસ અને આના 6, બંનેના સાથે મળીને 6 દિવસ, ટોટલ કેટલા? 10 દિવસ થાય. પણ આપણને શું પૂછ્યું કે ભાઈ હવે કેટલા દિવસ? તો હવે 6 દિવસ. ઓપ્શન એ રાઈટ આન્સર થશે. ત્યાર પછી 44મો દાખલો. એ અને બી અનુક્રમે 20 અને 25 દિવસમાં કામ પૂરું કરી શકે છે. બંને ભેગા મળીને 4 દિવસ કામ શરૂ કર્યું, પછી એ પોતાની કાર્યક્ષમતાના 80% જ કામ કરે છે. તો હવે બાકીનું એ અને બી મળી કેટલા દિવસમાં કામ પતાવશે? શું કહે છે? એ અને બી 20 અને 25 દિવસમાં કામ પૂરું કરી શકે છે. એ જો કામ કરવાનું શરૂ કરે તો 20 દિવસમાં પૂરું કરી શકે, બી કામ કરવાનું શરૂ કરે તો તે 25 દિવસમાં પૂરું કરી શકે. માની લઈએ કે કામ 100 છે, 100 ફૂટનો ખાડો ખોદવાનો છે, તો બંને ભેગા મળી 4 દિવસ કાર્ય કરે. ઓકે, પહેલાં આપણે એક દિવસનું શોધી લઈએ. એ એક દિવસમાં કેટલો ખોદે? 5 ફૂટ ખાડો. બી કેટલા ફૂટ ખોદે? 4 ફૂટ ખાડો. તો હવે શું કહે છે? બંને સાથે મળી 4 દિવસ કાર્ય કરે, તો એનો મતલબ બંને સાથે મળી એક દિવસમાં કેટલો ફૂટ ખાડો ખોદાશે? 1 ફૂટ ખોદાશે. કે જો બંને સાથે મળીને ખોદે તો 1 ફૂટ ખોદાશે. તો એ એક દિવસનું છે, બીજા દિવસનું 18, બીજા દિવસે 18 ફૂટ ખોદાઈ જશે. તો એવી રીતે બંને સાથે કેટલા? 36 ફૂટ જેટલો ખોદશે, કારણ કે બંને સાથે 4 દિવસ ખોદે છે. તો 1 દિવસના 9, તો 4 દિવસના 36 ફૂટ ખાડો ખોદાઈ ગયો. તો વધ્યો કેટલો? તો કે 100 - 30 = 70, 70 - 6 = 64 આવ્યા. તો હવે શું કહે છે કે એ પોતાની કાર્યક્ષમતાના 80% જ કાર્ય કરે છે. એ પોતાની 80% જ કાર્યક્ષમ કામ કરે છે. એટલે એ છે તેનું કરવાની શક્તિ કેટલી છે? 5. એક દિવસમાં 5 ફૂટ ખાડો ખોદવાની ક્ષમતા છે. પણ કહે છે શું કે ભાઈ આ છે તે પોતે 80% જ કામ કરે છે. તો 5 શું છે? 5 100% છે. તો 80% કેટલું થાય? તો 5 × 80 / 6, 0 0 કેન્સલ, 5 2 10 4. તો હવે તે 5 પહેલાં ખોદતો હતો, હવે કેટલો ખોદશે? હવે 4 ફૂટ જ ખોદશે. કેમ કે હવે તેની કાર્યક્ષમતા, બીમાર પડ્યો, વોટએવર, મતલબ તે હવે 4 ફૂટ ખોદશે. 4 દિવસ તો બંને સરખું ખોદ્યું કે ભાઈ આ 5 ફૂટ, આ 4 ફૂટ, તો 36 ફૂટ ખાડો ખોદાઈ ગયો. હવે વધ્યો કેટલો? 64 ફૂટ. હવે તેમાં એક નવી કન્ડિશન આવી કે એ જે છે તે પોતાની કાર્યક્ષમતા 80% કરી નાખે છે. તો અથવા તો તમને એક્ઝામમાં એમ પૂછે 20% ઘટાડી દે અથવા તો 80% કરી નાખે, તેનો બંનેનો મતલબ તો એક જ છે. તો હવે તે એક દિવસમાં કેટલો ખોદશે? 4. તો હવે બંને સાથે મળીને કેટલો ખોદશે? તો કે હવે 4 દિવસ પછી શું થાય? તો 8 ખોદશે. તો ટોટલ હવે કામ કેટલું વધ્યું? 64. તો તેના ભાંગ્યા 8 એટ્યુટ્યુ 64. તો આપણને માગ્યું છે શું? તો હવે બાકીનું એ ને બી મળી કેટલા દિવસમાં કામ પતાવશે? બાકીનું આટલું 36 કામ થઈ ગયું તેની વાત નથી કરતા, તે બાકીનું કેટલું? 64. તો 64 કેટલા દિવસમાં પતે? 8 દિવસમાં. કેમ કે આ ભાઈએ પોતાની કાર્યક્ષમતા ઘટાડી દીધી છે. તો હવે કેટલા દિવસમાં પતશે? 8 દિવસમાં. ઓપ્શન ડી રાઈટ આન્સર. અને એમ પૂછે કુલ કામ, તો કુલ કામ 12 દિવસમાં પતી જશે. ત્યાર પછી 45મો દાખલો, સોરી તેની જેવો પેલા 52મો છે, ત્યાં દાખલો જોઈ લઈએ. કે 52મો દાખલો શું છે? એ એક કામ 12 દિવસમાં અને બી તે જ કામ 18 દિવસમાં પૂરું કરી શકે છે. બંને 4 દિવસ સાથે કામ કર્યું, પછી એક કામ છોડી દે છે, બાકીનું કામ બી એકલો જ કરે છે. તો કામ કુલ કેટલા દિવસમાં પૂરું થશે? GSSB જુનિયર ઇન્સ્પેક્ટર 2018, એ બી
એ એક કામ 12 દિવસમાં કરે, ઓકે 12 દિવસમાં કરે છે. બી તે જ કામ 15 દિવસમાં કરે, ઓકે. હવે શું કહે છે, પહેલાં આપણે એક દિવસમાં કેટલું કામ કરે તે મેળવી લઈએ. તો ભાગ ચલાવીએ તો 3 × 5 = 15, 2 × 4 = 12, 5 × 4 = 12, 3 × 4 = 12, 3 × 5 = 15, 5 × 4 = 20, અને 20 = 60, લસા 60, તો 12 × 5 = 60. આ ભાઈ 5 એક દિવસનું કામ કેટલું છે, 5 ફૂટ ખાડો ખોદે, અને આ ભાઈ 4 ફૂટ ખાડો ખોદે છે. તો હવે શું કહે છે, આ દાખલો પૂછાયેલો છે કે બંને 4 દિવસ સાથે કામ કર્યું, ઓકે. કેટલા દિવસ કામ કર્યું સાથે? 4 દિવસ. તો પહેલાં એક દિવસ જો બંને સાથે કામ કરે એક દિવસ, તો કેટલો ખાડો ખોદાશે? 9 ફૂટ ખાડો ખોદાશે. હવે શું કહે છે કે બંને સાથે કામ કરે છે કેટલા દિવસ? 4 દિવસ. એક દિવસમાં 9 ફૂટ ખાડો, 4 દિવસમાં 36 ફૂટ ખાડો ખોદાઈ જશે. ત્યાર પછી શું કહે છે કે એ કામ છોડી દે છે, એ જે છે તે કામ છોડીને જતો રહે છે, તો બાકીનું કામ કોણ કરશે? બી કરશે. તો કુલ કેટલા દિવસમાં પતશે? તો 4 દિવસ તો પતી ગયા, 4 દિવસ તો બંને સાથે કામ કરી લીધું, 60 હતું, તેમાંથી 36 બાદ કરી દો તો હવે કેટલા ફૂટ ખાડો વધે? 60 ફૂટ ખાડો હતો, તેમાંથી 4 દિવસમાં 36 ફૂટ ખાડો ખોદાઈ ગયો, તો હવે કેટલો વધશે? તો 60 - 30 = 30, 30 - 24, તો હવે 24 ફૂટ જેટલો ખાડો બાકી છે, એટલો ખોદવાનો બાકી છે. હવે આ ખોદશે કોણ? એ તો જતો રહ્યો, તો કોણ હશે? બી. તો બી કેટલી છે? 4 × 6 = 24, તો આ બીને કેટલા દિવસ લાગશે? 6 દિવસ. તો ટોટલ કેટલા દિવસ થયા? 10 દિવસ થયા. તો ઓપ્શન બી રાઈટ આન્સર થશે. દાખલો શું કહે છે, એ અને બી, એ જે છે તે 12 દિવસમાં એક કામ પૂરું કરી શકે છે, બી 15 દિવસની અંદર એક કામ પૂરું કરી શકે છે. હવે આપણે માની લઈએ ટોટલ કામ 60 છે, તો એને એક દિવસમાં 5 કામ કરવું પડતું હશે અને બીને એક દિવસમાં 4 કામ કરવું પડતું હશે. જો બંને સાથે મળીને કામ કરે તો એક દિવસમાં 9 ફૂટનો ખાડો ખોદાઈ જાય. તો હવે આ 9 ફૂટનો ખાડો ખોદાઈ જાય તો હવે 4 દિવસ કામ સાથે કરે છે. એક દિવસમાં 9 ફૂટ, બીજા દિવસમાં 18, ત્રીજા દિવસે 27, ચોથા દિવસે 36 ફૂટ ખાડો ખોદાઈ ગયો. ટોટલ 60 હતો, 36 ફૂટ ખોદાઈ ગયો, તો વધ્યો કેટલો? 24 ફૂટ. તો 4 દિવસ તેના, હવે 24 ફૂટ ખાડો કોણ? એકલો બી ખોદશે. તો 24 ભાંગ્યા 4, તો જવાબ શું આવે? 6. તો આ શું, બી 6 દિવસ એકલો કરે અને એ બી સાથે 4 દિવસ કરે, કુલ દિવસ કેટલા? 10. તો આપણને કુલ દિવસ પૂછ્યા છે. ઓપ્શન બી રાઈટ આન્સર થશે. ત્યાર પછી 45મો દાખલો. તો મિત્રો, મેં ભાગ 1 આપણે જ્યારે આનો સમય અને કાર્ય જે છે તેનો ભાગ 1 જ્યારે મેં છેલ્લો હતો ત્યારે મેં કીધું હતું કે ટોટલ કામનું એક સૂત્ર આવશે, કે જે આપણે ભાગ 1માં નહોતો યુઝ કર્યું, પણ મેં કીધું હતું કે આનો યુઝ આગળ થશે. કે શું? વ્યક્તિ ગુણ્યા સમય. ટોટલ કામ બરાબર શું થાય? વ્યક્તિ ગુણ્યા સમય. અને બીજું હજી એક સૂત્ર હતું કે એક વ્યક્તિ હોય ને ત્યારે ટોટલ કામ બરાબર શું થાય? દર ગુણ્યા સમય. આ ક્યારે? એક વ્યક્તિ હોય ત્યારે. અને આ ક્યારે? કે જ્યારે એકથી વધુ વ્યક્તિ હોય ત્યારે. એકથી વધુ વ્યક્તિ હોય ત્યારે આ સૂત્ર લાગુ પડે, અને એક વ્યક્તિ હોય ત્યારે આ સૂત્ર લાગુ પડે. તો હવે આ સૂત્રનો ઉપયોગ આપણે બહુ થશે. તો અહીંયા હું લખી દઉં, ટોટલ વર્ક બરાબર શું? તો કે માણસો ગુણ્યા ટાઈમ. તો હવે જુઓ 45મો દાખલો જુઓ, કે 20 સ્ત્રીઓ એક કામ 16 દિવસમાં કરી શકે છે, 16 પુરુષો તે જ કામ 15 દિવસમાં પૂરું કરી શકે છે. તો પુરુષ અને સ્ત્રી વચ્ચે કામ કરવાની ક્ષમતા જણાવો. હવે સીધી વાત છે, અમુક સ્ત્રીઓ આવે છે અને અમુક પુરુષો છે. જો પુરુષોની સંખ્યા ઓછી છે તો પણ તે કામ ફટાફટ પતાવી દે છે, અને 20 છે તો તે પણ કામ ફટાફટ પતાવી દે છે, પણ સંખ્યામાં બંનેમાં ફરક છે. તો એનો મતલબ કે પુરુષને કામ કરવાની ક્ષમતા અને સ્ત્રીની કામ કરવાની ક્ષમતા અલગ અલગ છે. તો શું કહે છે, 20 સ્ત્રીઓ અને 20 સ્ત્રીઓ એક કામ 16 દિવસમાં કરે છે, એક કામ 16 દિવસમાં કરે છે. 20 સ્ત્રી આ શું છે? વ્યક્તિ. અને આ શું છે? સમય. તો બરાબર મને શું મળે? ટોટલ વર્ક. ત્યાર પછી મને શું કહે છે, 16 પુરુષો તે કામ, એનો મતલબ આ ટોટલ વર્ક વાળું જે કામ છે તે કામ 15 દિવસમાં પૂરું કરી નાખે છે. એટલે શું તે પણ શું થયું? ટોટલ વર્ક વચ્ચે કરી નાખે છે. તો સ્ત્રી
સોરી પુરુષ અને સ્ત્રીનો કામ કરવાનો દર શું? તો મારે અત્યારે જોતો હોય તો આ બંનેને સરખાવી દઉં, તો આ બંનેને સરખાવું તો અહીંયા શું આવશે? 16 પુરુષ ગુણ્યા 15, તો કોમન કોમન વસ્તુ કેન્સલ થશે, 16 16, 5 24, 5 3 15. તો પુરુષ અહીંયા, ત્યારબાદ તેના નીચે ગુણાકારમાં સ્ત્રી છે તો સ્ત્રી અહીંયા આવશે, બરાબર 3 ના છેદમાં 4. તો કામ કરવાનો દર શું આવ્યો? સોરી, આપ સ્ત્રી હશે તો અહીંયા જશે, તો 3 છેદમાં આવશે, તો આ રિવર્સ થઈ જશે, 4 ના છેદમાં 3 થઈ જશે. સ્ત્રી અહીંયા છે, અહીંયા ગુણાકારમાં છે તો અહીંયા છેદમાં જશે, 3 અહીંયા ગુણાકારમાં છે તો અહીંયા છેદમાં જશે, તો 4 ના છેદમાં 3, 4 ના છેદમાં 3, પુરુષ સ્ત્રી, પુરુષ સ્ત્રી. તો પુરુષનો કામ કરવાનો દર શું છે? 4, સ્ત્રીનો 3. એનો મતલબ કે એક દિવસમાં ખાડો ખોદે કે પુસ્તક બાંધે, તો પુરુષ એક હોય તો તે 4 ફૂટ ખાડો ખોદી શકે અને સ્ત્રી હોય તો 3 ફૂટ ખાડો ખોદી શકે. તો આ શું છે? તેનો કામ કરવાનો દર છે. અને ગુણોત્તરમાં મેં શીખવાડ્યું હતું કે જો જ્યારે આવી રીતે લખેલું તો તમે તેને આવી રીતે પણ લખી શકો, 4 જેમ 3. તો આ મને શું મળ્યો? કામ કરવાનો દર મળ્યો. તો જવાબ શું થાય? ઓપ્શન બી રાઈટ આન્સર થશે. ત્યાર પછી 46મો દાખલો. દસ પુરુષો એક કામ 15 દિવસમાં કરી શકે છે, 15 સ્ત્રીઓ તે કામ 12 દિવસમાં કરી શકે છે. તો આ 10 પુરુષો અને 15 સ્ત્રીઓ સાથે મળી કામ કેટલા દિવસમાં પૂર્ણ કરી શકે? શું કહે છે? 10 પુરુષો એક કામ 15 દિવસમાં કરી શકે છે અને 15 સ્ત્રીઓ તે કામ 12 દિવસમાં કરી શકે છે. મેં ડાયરેક્ટ વચ્ચે બરાબર લઈ લીધું કે આ ટોટલ કામ એટલે શું થાય? તો કે વ્યક્તિઓ ગુણ્યા સમય, ટોટલ કામ. તો અહીંયા પણ વ્યક્તિઓ ગુણ્યા સમય જ છે અને આપણને શું કીધું? તેનું તે જ કામ. તો ટોટલ કામ બરાબર આ થશે. હવે મને શું કીધું કે 10 પુરુષો અને 15 સ્ત્રી, 10 પુરુષ અને 15 સ્ત્રીઓ સાથે મળી કામ કેટલા દિવસમાં પૂરું કરી શકે? આ સાથે મળી ટોટલ કામ કેટલા દિવસમાં? એટલે આ શું છે? વ્યક્તિઓ ગુણ્યા સમય બરાબર ટોટલ કામ. એટલે કે આ જ કામ 10 પુરુષ અને એટલે પ્લસ થશે કે ભાઈ 10 પુરુષો છે અને 12 સ્ત્રીઓ છે તે કેટલા દિવસમાં કામ કરી શકે? તો મારે શું જોઈએ છે? એક્સની વેલ્યુ જોઈએ છે. તો પહેલાં મારે અહીંયા કામનો પેલા દર જોઈએ છે. દર એટલે કે પુરુષ કેટલું કામ કરી શકે છે અને સ્ત્રી કેટલું કામ કરી શકે છે, કારણ કે તે ખબર પડે તો જ મને આગળ જવું ખબર પડે ને. કારણ કે પુરુષની ઇફિશિયન્સી એક દિવસમાં કામ કરવાની ક્ષમતા અને સ્ત્રીની એક દિવસમાં કામ કરવાની ક્ષમતા બેની અલગ અલગ છે. તો એ લાવવા માટે પહેલાં હું શું કરી? બરાબર છે, તો પહેલાં ભાગ જેટલા કેન્સલ થાય તેટલા કેન્સલ. અહીંયા શું? 5, અહીંયા 6. તો પુરુષ અહીંયા છે, પુરુષ છેદમાં સ્ત્રી બરાબર 6 ના છેદમાં 5. એનો મતલબ કે એક દિવસનું આ શું છે? આ એક દિવસમાં પુરુષ કેટલું કામ કરી શકે? 6 ફૂટ ખાડો ખોદી શકે અથવા તો 6 કામ કરી શકે, ત્યારે સ્ત્રી તે જ સમયમાં 5 કામ કરી શકે. એક સમય મતલબ કે એક કલાક માની લો, એક દિવસ માની લો કે જે સમાન સમયમાં પુરુષ 6 કામ કરી શકે તો ત્યારે સ્ત્રી 5 કામ જ કરી શકે છે. તો આ બંને અલગ અલગ છે, તો મારે આ બંનેની વેલ્યુ અહીંયા મૂકવી પડે. તો આ પુરુષની 6 મતલબ એક પુરુષ છે તે 6 કામ કરી શકે છે, 2 પુરુષ 12 કામ, 3 પુરુષ તો કે 6 તરી 18 કામ. તો એવી રીતે મારી પાસે પુરુષ કેટલા છે? 10 પુરુષ છે. તો એક પુરુષ 6 કામ કરતો હોય તો 10 પુરુષ કેટલા કામ કરશે? 60 કરશે. એક સ્ત્રી 5 કામ કરે તો 15 સ્ત્રી કેટલા કામ કરશે? 75. ત્યાર પછી ગુણ્યા અહીંયા શું આવશે? એક્સ, તે મારે જોતું છે, બરાબર ટોટલ વર્ક. તો ટોટલ વર્ક હું અહીંયાથી પણ લાવી શકું. જુઓ આ બરાબર શું છે? ટોટલ વર્ક છે. તો મારે અહીંયા ટોટલ વર્કની સંખ્યા મૂકવી છે. તો પુરુષ છે તે પુરુષની વેલ્યુ અહીંયા મૂકું અથવા તો સ્ત્રીની વેલ્યુ અહીંયા મૂકું તો મને ટોટલ કામ મળે. તો જો આપણે બંનેમાં એક વખત મૂકી જોઈએ કે બંને સેમ આવે છે કે. 10 પુરુષ હતા, 10 પુરુષ એના ગુણ્યા 15 બરાબર શું હતું? ટોટલ કામ. તો 10 એઝ ઇટ ઇઝ, પુરુષની વેલ્યુ કામ કેટલું છે? 5 ગુણ્યા 15, તો 15 5 75, તો 750 કામ થશે ટોટલ. તો એવી રીતે હવે સ્ત્રીનું કરીએ તો અહીંયા શું છે? 15. સ્ત્રીની ઇફિશિયન્સી કેટલી છે? મતલબ એક દિવસમાં કામ કરવાની 5, એના ગુણ્યા 12, તો 12 5 60, 60 ગુણ્યા 15, 15 6 90, 900,
એક સેકન્ડ, પુરુષની સોરી અહીંયા છ છે, મેં પાંચ લીધા, પંદર છક નેવું થશે, તો નવસો અહીંયા થશે, અને અહીંયા પંદર પંદર સ્ત્રીની ઇફિશિયન્સી પાંચ, પાંચ અહીંયા બાર બાર, તો નવસો, તો આ ટોટલ વર્ક છે, આ પણ ટોટલ વર્ક છે, તમે કોઈ પણ વર્ક અહીંયા મૂકી શકો, એટલે આપણે બંને સેમ જ છે, એટલે નવસો મિકા. હવે આ એક્સ જોતો છે તો આ સંખ્યા છે, આ સંખ્યા છે, આને આના છેદમાં મોકલો એટલે જવાબ આવશે, તો સદુ બાર ને તેર એકસો પાંત્રીસ, તો ભાગ ચલાવીએ, ભાગ નવ વડે નીચે ચાલશે તો ઉપર શું આવશે, નીચે નવ એકા નવ, નવ પંચા પિસ્તાલીસ, હજુ ભાગ ચાલશે, પાંચ વીસ પંચા સો, પાંચ તરી પંદર, વીસના છેદમાં ત્રણ શું થશે, આપણો જવાબ થશે, આપણને જવાબ મિશ્ર પૂર્ણાંકમાં માગ્યો છે, તો મિશ્ર પૂર્ણાંકમાં ફેરવીએ, ત્રણ છક અઢાર, વિધા કેટલા, બેના છેદમાં ત્રણ, તો જવાબ શું થાય, છ બેના છેદમાં ત્રણ, ઓપ્શન ડી રાઇટ આન્સર થશે. ત્યાર પછી સુડતાલીસમો દાખલો, આઠ પુરુષો અથવા તો છ મહિલાઓ એક કામ એકસો પાંસઠ દિવસમાં કરે છે. જુઓ આપણને શું કીધું કે એકસો પાંસઠ દિવસમાં એક કામ પૂરું કરવાનું છે, તો તમે કાં તો આઠ પુરુષો લઈને આવો કાં તો છ મહિલા લઈને આવો, તો શું થશે, એકસો પાંસઠ દિવસમાં કામ પૂરું થશે. કેમ, કેમ કે પુરુષનું કામ કરવાની ક્ષમતા અલગ છે અને સ્ત્રીની મહિલાની કામ કરવાની ક્ષમતા અલગ છે. તો પહેલાં તો હું ટોટલ વર્ક શોધીશ કે ટોટલ કામ એટલે, તો કે વ્યક્તિ, વ્યક્તિ કેટલા, આઠ પુરુષ એના ગુણ્યા કામ કેટલું છે, કેટલા દિવસનું છે, એકસો પાંસઠ, ટોટલ વર્ક વ્યક્તિ માણસ કેટલા, આઠ પુરુષ ગુણ્યા એકસો પાંસઠ, અથવા છ મહિલા ગુણ્યા એકસો પાંસઠ, આ બંનેનો સરવાળો તમે ગુણાકાર કરો એટલે તે સેમ જ આવે, અને જે શું છે, ટોટલ વર્ક. તો હવે મારે પહેલાં પુરુષ અને મહિલાની એક દિવસમાં કેટલી કામ કરવાની ક્ષમતા છે તે જોશે. તો પુરુષ એઝ ઇટ ઇઝ એકસો પાંસઠ, એકસો પાંસઠ કેન્સલ, તેના છેદમાં મહિલા, છના છેદમાં આઠ, ત્રણના છેદમાં ચાર, તો આ મને શું મળ્યું, તો કે જ્યારે મહિલા ચાર ફૂટ ખાડો ખોદે, ચાર પુસ્તક બાંધે, ત્યારે પુરુષ તેની સાપેક્ષમાં ત્રણ પુસ્તક જ બાંધી શકે, તો આ કામ કરવાની ક્ષમતા છે. તો હવે આપણી પાસે માગ્યું છે શું, કે દસ મહિલા પ્લસ પાંચ પુરુષ કેટલા દિવસમાં, કેટલા દિવસમાં આ જ કામ પૂરું કરી શકે, દસ મહિલા અને પાંચ પુરુષ આ જ કામ, મતલબ આપણે હમણાં કામ શોધીશું તે જ કામ કેટલા દિવસમાં પૂરું કરી શકે. તો આપણે કામ જોતું હોય તો કાં તો પુરુષની જગ્યાએ તમે ત્રણ મૂકો કાં તો મહિલાની જગ્યાએ ચાર મૂકો, જવાબ એક જ આવશે. તો આપણે મહિલાની જગ્યાએ ચાર મૂકીએ અથવા તો પુરુષની જગ્યાએ ત્રણ મૂકીએ, તો અહીંયા છ ગુણ્યા મહિલાની સંખ્યા ચાર ગુણ્યા એકસો પાંસઠ, આનો ગુણાકાર કરાય નહીં, તેને તેમને તેમ જ રહેવા દેવાય, કેમ કે અહીંયા પણ એવું જ ભાંગાકાર આવશે, આનો ગુણાકાર કરશું તો તેનો ટાઈમ બગડશે. તો આપણે તે સંખ્યા છે, તો ટોટલ કામ કેટલું છે, છ ગુણ્યા ચાર ગુણ્યા એકસો પાંસઠ. હવે આનો મારે સમય જોતો છે, તો મહિલાની વેલ્યુ ચાર, પુરુષની વેલ્યુ ત્રણ, તો એ પ્રમાણે વેલ્યુ મૂકો, તો મહિલા ચાર તો ચાલીસ, પુરુષ ત્રણ તો પંદર, તો સરવાળો કેટલો થાય, પંચાવન. શું આવશે અહીંયા, શું છે ગુણાકારમાં છે, તો આખા પદનો વેલ્યુ કેટલી આવી, પંચાવન, તો ગુણાકારમાં છે તો અહીંયા છેદમાં જશે, તો છેદમાં આવશે પંચાવન. ત્યાર પછી સાદુરૂપ આપીએ, અહીંયા અગિયાર, અહીંયા પાંચ તરી પંદર, પાંચ તરી પંદર, અગિયાર તરી તેત્રી, છ છ તરી અઢાર દુ છત્રીસ દુ, છ તરી અઢાર, અઢાર દુ, અઢાર દુ છત્રીસ, અને છત્રીસ દુ બોતેર, તો બોતેર શું થયો, આપણે એટલા દિવસો લાગે, જવાબ શું થાય, બોતેર, ઓપ્શન એ રાઇટ આન્સર થશે. ત્યાર પછી અડતાલીસમો દાખલો, એક પુરુષ અથવા તો બે સ્ત્રી અથવા તો ત્રણ છોકરાઓ એક કામ ચુમ્માલીસ દિવસમાં પૂરું કરે, તો એક પુરુષ, એક સ્ત્રી અને એક છોકરો આ કામ કેટલા દિવસમાં પૂરું કરી શકે. જુઓ એક કામ છે પૂરું કરવાનું, ચુમ્માલીસ દિવસમાં તે કામ પૂરું થાય છે. જો તમારે તે કામ પૂરું કરવું હોય તો તમે એક પુરુષને લઈને આવો તો ચુમ્માલીસ દિવસમાં કામ થઈ જશે, અથવા બે સ્ત્રીને લઈને આવો તો તે કામ થઈ જશે ચુમ્માલીસ દિવસમાં, અથવા તો ત્રણ છોકરાને લઈને આવો તો તે કામ પૂરું થઈ જશે. તો આ ફરક શા માટે આવે છે,
કેમ કે પુરુષ વધુ કામ કરી શકે છે તેની સાપેક્ષમાં સ્ત્રી ઓછું કામ કરે છે અને તેની સાપેક્ષમાં છોકરાઓ તેની કરતાં ઓછું કામ કરે છે, કે તે પોતપોતાની એક દિવસનું કામ કરવાની ક્ષમતા ઓછી છે એટલા માટે. તો કોની કેટલી ક્ષમતા છે તો તે જોવું હોય તો શું કીધું, એક પુરુષ તેને કેટલા દિવસ, 44 દિવસ. તમે એક પુરુષને લઈને આવો તો તે ટોટલ વર્ક મળી જશે. ત્યાર પછી અથવા તો 2 મહિલા એના ગુણ્યા 44, અથવા તો 3 બાળકો એના ગુણ્યા 44. આ તમે કોઈ પણ એકને લઈને આવો તો શું મળે, ટોટલ વર્ક. અને ટોટલ વર્ક તમારે પૂરું કરવું હોય તો 44 દિવસમાં તો એક પુરુષની જરૂર પડે, અથવા 2 મહિલાની જરૂર પડે, અથવા 3 બાળકની જરૂર પડે. તો કોમન વસ્તુ કેન્સલ થશે. તો વધ્યું શું, 1 પુરુષ = 2 મહિલા = 3 બાળક. તો મને આનું જો મારે આનો ગુણોત્તર જોતો હોય, આના કામ કરવાનો દર જોતો હોય, કારણ કે મારે એકબીજાની સાપેક્ષમાં જોઈએ, તો આનો દર જોતો હોય તો એના માટે ગુણોત્તરમાં જવું પડે. તો મેં ગુણોત્તરમાં એક પોઈન્ટ શીખવાડ્યો હતો કે જ્યારે વચ્ચે બરાબર હોય અને આપેલી જે અહીંયા તમને આપ્યા હોય આલ્ફાબેટ અથવા તો કંઈ બી, તો તેનો તમારે ગુણોત્તર જોતો હોય તો ગુણોત્તર જ્યારે વચ્ચે બરાબર હોય તો આ બેને જે ગુણાયેલું હોય તેનો બંનેનો ગુણાકાર કરો, 3 2 6, તો આ કોનો રેશિયો મળશે, પુરુષનો. ત્યાર પછી 3 1 3, 2 1 2, તો શું મળે, રેશિયો. અથવા તો તમે આમ પણ મેળવી શકો, 1 પુરુષ = 2 મહિલા. તો પુરુષ મહિલાનો રેશિયો જોતો હોય તો પુરુષના છેદમાં મહિલા 2:1. ત્યાર પછી 2 મહિલા = 3 બાળક. તો મહિલાના છેદમાં બાળક બરાબર 3:2. તો હવે બંનેને જોડવાની કડી કઈ છે, તો કે મહિલા. તો બંનેને કોમન કરો તો આનો ગુણાકાર 3 વડે થશે. તો મહિલા 3 તો 2 2 6, મહિલા કેટલી, 3 બાળક 2. તો 6:3:2, 6:3:2 ગુણોત્તરમાં મેં શીખવાડેલું જ છે ઓલરેડી. તો આપણને શું મળશે, 6:3:2 શું મળશે, દર. હવે જો આ દર, એનો મતલબ શું થાય કે એક જ સમયમાં પુરુષ 6 કામ કરી શકે છે, તેની સાપેક્ષમાં સ્ત્રી 3 કામ કરે છે, અને તેની સાપેક્ષમાં બાળક 2 જ કામ કરી શકે છે. તો હવે આપણને શું કહે છે, એક પુરુષ, એક સ્ત્રી અને એક બાળક કેટલા દિવસમાં આ જ કામ કરી શકે છે. કેટલા દિવસમાં કરી શકે છે તે મને પૂછ્યું છે. તો જુઓ, એક પુરુષ, એક સ્ત્રી અને એક બાળક છે, અને કેટલા દિવસમાં કરી શકે છે તે પૂછ્યું છે. તો અહીંયા શું આવશે, ટોટલ વર્ક. તો ટોટલ વર્ક મારે શું કરવું પડે, તો કે આ બંનેનો ગુણાકાર કરવો પડે, અથવા આ બંનેનો ગુણાકાર કરવો પડે, અથવા આ બંનેનો ગુણાકાર કરવો પડે. તો મને શું મળે, ટોટલ વર્ક. એક પુરુષ, તો પુરુષની વેલ્યુ કેટલી છે, 6. તો 1 × 6 × 44, તો મને શું મળે, ટોટલ વર્ક. તમે આમાં સંખ્યા મૂકો તો પણ આ જ જવાબ આવે, આમાં સંખ્યા મૂકો, બાળકની સંખ્યા આમાં મૂકો તો પણ આ જ જવાબ આવે. તો ટોટલ વર્ક શું થાય, 6 × 44 થશે. તો હવે અહીંયા પુરુષ કામ કેટલું કરે, 6. એક જ સમયમાં પુરુષ કેટલું કામ કરશે, 6. સ્ત્રી 3 બાળક 2, સરવાળો કેટલો થાય, 11 થાય. ગુણ્યા 1 શું છે, તો કે તે મારે દિવસો જોઈએ છે. તો 6 × 44, તો આનો સરવાળો 11, ગુણાકારમાં છે તો તે છેદમાં જશે, 11 તો અહીંયાથી કેન્સલ. 11 × 44, 6 × 12 = 24. તો 24 શું મળે, 24 દિવસમાં તે કામ પૂરું કરી શકે. એક પુરુષ હોય, એક સ્ત્રી હોય અને એક બાળક હોય, જો તે કામ કરે તો 24 દિવસમાં કરી શકે આ જ કામ. અને જો આ જ કામ એક પુરુષ કરવા જાય તો 44 દિવસમાં જશે, 2 મહિલા કરે તો પણ 44 દિવસમાં, અને 3 બાળક કરે તો પણ 44 દિવસમાં. પણ જો એક પુરુષ હશે, એક મહિલા હશે અને એક બાળક હશે, તે 3 એ 3 સાથે કામ કરશે તો 24 દિવસમાં આ કામ પૂરું થઈ જશે. ત્યાર પછી 49મો દાખલો. છ પુરુષો અને 8 સ્ત્રીઓ 10 દિવસમાં કામ કરે. શું કીધું, 6 પુરુષો અને 8 સ્ત્રીઓ 10 દિવસમાં કામ કરે છે.
અને આ જ કામ 26 પુરુષો અને 48 સ્ત્રીઓ બે દિવસમાં કરી શકે છે. બરાબર, 26 પુરુષો અને 48 સ્ત્રીઓ બે જ દિવસમાં કામ પૂરું કરી શકે છે. તો 15 પુરુષો અને 20 સ્ત્રીઓ કેટલા દિવસમાં, એટલે આ આ શું થયું, વ્યક્તિ એના ગુણ્યા સમય, તે આપણે જોઈએ છીએ. બરાબર, શું ટોટલ વર્ક, કેમ કે આ જ કામ, અને આનો તમે ગુણાકાર કરો તો પણ આ ટોટલ વર્ક મળે, આનો ગુણાકાર કરો તો પણ ટોટલ વર્ક મળે. ટોટલ વર્ક અહીંયા મૂકું તો મારે એક્સની સંખ્યા મળી જાય. તો તે માટે શું કરી, તો પહેલાં તો કોમન વસ્તુ કેન્સલ, અહીંયાથી 5, હવે 5નો ગુણાકાર, 6 × 5 = 30 પુરુષ, 8 × 5 = 40 સ્ત્રીઓ. બરાબર, 26 પુરુષ, 48 સ્ત્રી. અહીંયા સ્ત્રી છે, અહીંયા સ્ત્રી છે, આ પ્લસમાં છે, પહેલી બાજુ જાય તો માઇનસ. 48 સ્ત્રીમાંથી 40 સ્ત્રી જાય, 8 વધે. ત્યાર પછી 30 પુરુષમાંથી 6 પુરુષ અહીંયા આ છે, આ બાજુ આવે, તો 30 પુરુષમાંથી 26 પુરુષ બાદ કરું, 4 પુરુષ વધે, આ કેન્સલ, તો જવાબ શું આવે, પુરુષ બરાબર સ્ત્રી ગુણ્યા 2, તો સ્ત્રી છેદમાં આવશે, ને છેદમાં કંઈ ન હોય તો 1 હોય. તો પુરુષ જ્યારે 2 કામ કરે ત્યારે સ્ત્રી કેટલું કામ કરે, 1 કામ કરે. તો બસ, આપણે બાકી બધામાં હવે વેલ્યુ મૂકવાની છે. તો કાં તો તમે એટલામાં વેલ્યુ મૂકો તો પણ શું મળે, ટોટલ વર્ક, કાં તો તમે આમાં વેલ્યુ મૂકો તો પણ ટોટલ વર્ક મળે. જે મારે અહીંયા મૂકવાનું છે એટલા માટે હું આની અંદર વેલ્યુ મૂકીશ. તો પુરુષ 2 કામ કરે છે, એનો મતલબ 6 પુરુષ હોય તો 1 પુરુષ 2 કામ કરે, 6 પુરુષ 12 કામ કરશે. 1 સ્ત્રી 1 કામ કરે તો એવી 8 સ્ત્રી હોય તો કેટલું કામ કરે, 8, અને એના ગુણ્યા 10, 12 × 8 20, 20 ગુણ્યા 10 200. તો અહીંયા શું ટોટલ કામ કેટલું છે, 200 ફૂટનો ખાડો ખાવડવાનો હશે, 200 પુસ્તક બાંધવાના છે, કંઈ બી એવું કામ હશે. તો હવે અહીંયા હું પુરુષ 1 પુરુષ હોય તો તે કેટલું કામ કરે છે, 2નું, તો એનો મતલબ 15 × 2 = 30. 1 સ્ત્રી કેટલું કામ કરે, 1, તો 20 × 1 = 20, તો આ કેટલો થયો, 50. આ મારે જોઈએ છે, બરાબરની સામે શું છે, 200, અને આ ગુણાકારમાં છે, સામેની બાજુ જાય તો છેદમાં, છેદમાં કેટલા આવશે, 50. 50 × 200 અથવા તો 5 × 20, 0 0 કેન્સલ. તો કેટલા દિવસમાં કામ થઈ જાય, 4 દિવસમાં. હવે જુઓ, ત્રણ કન્ડિશન, મતલબ કે ત્રણે કન્ડિશનમાં તમને આ બે વસ્તુ આપે, આ પૂછી શકે, આ બે વસ્તુ આપે, આ પૂછી શકે કે ભાઈ 6 પુરુષ અને 8 સ્ત્રી 10 દિવસમાં કામ કરતા હોય, અને 15 પુરુષ અને 20 સ્ત્રી 4 દિવસમાં કામ કરતા હોય, તો 26 પુરુષ અને 48 સ્ત્રી કેટલા દિવસમાં કામ કરે, તો જવાબ 2 આવશે. એવી રીતે અલ્ટરનેટ બદલા કરે છે, પણ તમને એટલી ખબર પડી જવી જોઈએ કે પુરુષ અને સ્ત્રી આપે તો પહેલાં મારે શું શોધવાનું, કે બંનેની કામ કરવાની ક્ષમતા એક સમયમાં કેટલી છે, એક દિવસમાં, એક કલાકમાં, તો તેની કામ કરવાની ક્ષમતા મને મળી જાય કે ભાઈ પુરુષ 2 કામ કરે તો તે જ સમયમાં સ્ત્રી 1 જ કામ કરતી હશે. તો મારે તેની વેલ્યુ અહીંયા પણ મૂકવી પડે ને, ભાઈ 15 પુરુષ હોય મારા પાસે તો તે કામ કેટલું કરશે, 2 કામ કરશે, કોની સાપેક્ષમાં, સ્ત્રીની સાપેક્ષમાં. તો સ્ત્રી છે, ત્યાં 1 મૂકવું પડે તો શું મળે મને, ટોટલ વ્યક્તિનું કામ મળશે, અને અહીંયા દિવસ મળે એટલે શું મળે, ટોટલ કામ મળે. ત્યાર પછી 50મો દાખલો, ચાર પુરુષો અને 6 બાળકો 1 કામ 8 દિવસમાં કરે. 4 પુરુષો અને 6 બાળકો 1 કામ 8 દિવસમાં કરે એટલે શું મળે, ટોટલ વર્ક, વ્યક્તિ ગુણ્યા સમય, ટોટલ વર્ક. ત્યાર પછી શું કહે છે કે પૂરું કરી શકે તો 3 પુરુષ અને 7 બાળકો આ જ કામ 10 દિવસમાં પૂરું કરી શકે, 10 દિવસમાં પૂરું કરી શકે. તો 10 બાળકો આ કામ કેટલા દિવસમાં કરી શકે, 10 બાળકો આ જ કામ કેટલા દિવસમાં કરી શકે. તો મારે એક્સ જોતો હોય તો શું જોશે, શું જોતું છે, ટોટલ વર્ક જોશે, અને બાળકની કામ કરવાની ક્ષમતા પુરુષની સાપેક્ષમાં કેટલી છે તે જોશે. તો પહેલાં તો હું આ બંનેની ક્ષમતા શોધીશ, તો કોમન વસ્તુ કેન્સલ, અહીંયા 5, અહીંયા 4, તો ગુણાકાર થશે 16 પુરુષ, 6 × 2 = 24 બાળકો. બરાબર, 5 × 3 = 15 પુરુષ, પછી 7 × 5 = 35 બાળકો. અહીંયા પુરુષ છે
તો પુરુષ આ બાજુ આવશે. 16 પુરુષમાંથી 15 પુરુષ જાય, એક વધશે. ત્યાર પછી 35માંથી 24 બાળકો જાય તો કેટલા વધે? 11 બાળકો વધશે. તો મને ઇફિશિયન્સી શું મળશે? પુરુષ આ બાળક ગુણાકારમાં છે તો નીચે આવશે, બરાબર 11 ના છેદમાં 1. જ્યારે પુરુષ એક જ સમયે 11 કામ કરશે ને ત્યારે બાળકો એક જ કામ કરશે. મતલબ કે માની લો કે એક દિવસમાં 12 કામ થયા છે, એક દિવસમાં 12 ફૂટનો ખાડો ખોદાયો છે, તો તેમાં એક પુરુષ અને એક બાળક હશે તો તેમાંથી 11 ફૂટનો ખાડો પુરુષે ખોદ્યો હશે અને 1 ફૂટનો ખાડો બાળકે ખોદ્યો હશે. તો તેનો મતલબ તેવો થાય છે, તો પુરુષ અને બાળક બરાબર શું? 11 ના છેદમાં 1. તો હવે હું અહીંયા ટોટલ વર્ક માટે પુરુષની વેલ્યુ મૂકીશ અને બાળકની વેલ્યુ મૂકીશ. તો 4 × 11 = 44 + 6 × 1 = 8. આ ભાગ ચલાવ્યો છે તેને આપણે પહેલાં જે આપણી સંખ્યા હતી ને, 4 પુરુષ અને 6 બાળક એક કામ 8 દિવસમાં કરી શકે, તો તેની સાથે છે. તો 44 × 6 = 50, 50 × 8 = 40. તો ટોટલ કામ કેટલું છે? 400. હવે અહીંયા હું બાળકની વેલ્યુ મૂકીશ. બાળકની વેલ્યુ કેટલી છે? 1. તો × 1 × 10 = 10, 0 × 0 = x = 40. તો જો 10 બાળકો આ જ કામ કરવા જાય તો 40 દિવસમાં કામ થઈ જાય. ઓપ્શન બી રાઈટ આન્સર થશે. ત્યાર પછી 51મો દાખલો. ત્રણ પુરુષ અને 4 સ્ત્રી અને 6 બાળકો એક કામ પૂરું કરતા 7 દિવસ લાગે. 3 પુરુષ 4 સ્ત્રી અને 6 બાળકો, 3 પુરુષ 4 સ્ત્રી અને 6 બાળકોને એક કામ કરતા 7 દિવસ લાગે, બરાબર ટોટલ વર્ક 7 દિવસ લાગે છે. એક સ્ત્રી પુરુષ કરતા બમણું અને એક બાળક એક પુરુષ કરતા અડધું કામ કરે. એનો મતલબ આપણને કામની ઇફિશિયન્સી જો આપી દીધી છે, આપણે અત્યાર સુધી ઇફિશિયન્સી શોધતા હતા એકબીજા સમીકરણ ઉપરથી, પણ આ દાખલામાં આપણને, અને આ દાખલો MGVCL વિદ્યુત સહાયક જુનિયર આસિસ્ટન્ટ 2016માં પૂછાયેલો છે, આમાં ઇફિશિયન્સી આપી દીધી. શું કહે? એક સ્ત્રી એટલું કામ કરે છે કે જ્યારે પુરુષ 2 કામ કરી શકે, પુરુષ કરતાં બમણું કરે. એક સ્ત્રી એટલું કામ કરે કે જ્યારે પુરુષ બમણું કામ કરી લે ત્યારે એક સ્ત્રી જેટલું કામ મળે છે. તો હું એક સ્ત્રી બરાબર 2 પુરુષ લખી શકું. ત્યાર પછી શું કહે? એક બાળક એક પુરુષ કરતાં અડધું કામ કરે. એનો મતલબ એક બાળક એક પુરુષ કરતાં અડધું કામ કરે. તો હું આને આવી રીતે લખી શકું. હવે હું બધાને સમીકરણ બનાવું, મતલબ કે ઇક્વલ બધાને કરી દઉં. તો એક સ્ત્રી બરાબર 2 પુરુષ અને આના × 2 કરું તો અહીંયા પણ × 2 થશે, તો અહીંથી 2 કેન્સલ. તો વીધું હું એક પુરુષની વેલ્યુ વીધી. તો એક સ્ત્રી બરાબર 2 પુરુષ બરાબર 1 પુરુષ છે, તો આ બંનેને જોડવાની કડી પુરુષ છે, તો આના × 2 તો ફરીથી 2, તો શું થશે? 4 બાળક થશે. હવે જુઓ અહીંયા 2 પુરુષ હતા, અહીંયા 1 પુરુષ હતો, તો મેં પુરુષને ડબલ કર્યા તો બાળકોની સંખ્યા પણ ડબલ થાય. તો 4 બાળક 2 પુરુષ અને 1 સ્ત્રી. એનો મતલબ કે જો તમારે કોઈ કામ કરવું છે તો તેમાં તમે એક સ્ત્રીને બોલાવો અથવા 2 પુરુષને બોલાવો અથવા 4 બાળકને બોલાવો તો તે તમને થાય. તો હવે આપણને પૂછ્યું છે શું? કે એકલી સ્ત્રીને આ કામ 7 દિવસમાં પૂરું કરવું હોય તો કેટલી સ્ત્રીની જરૂર પડે? MGVCL વિદ્યુત સહાયક આ જુનિયર આસિસ્ટન્ટ 2016 કે તમારે 7 દિવસમાં કામ પૂરું કરવાનું છે. આપણને હવે આ વખતે દિવસ આપી દીધા છે, અત્યાર સુધી આપણે દિવસ શોધતા હતા. 7 દિવસમાં કામ પૂરું કરવાનું છે તો કેટલી સ્ત્રીઓની જરૂર પડે? કેટલી સ્ત્રીઓની જરૂર પડે કે આ કામ 7 દિવસમાં થઈ જાય? કામ શું છે? ટોટલ વર્ક. તે મારે જોઈશે. આ વખતે મારી પાસે શું માંગી? સ્ત્રીની સંખ્યાઓ માંગી છે કે કેટલી સ્ત્રીની જરૂર પડે કે જેનાથી 7 દિવસમાં કામ થઈ જાય. તો મારે અત્યારે શું જરૂર છે? ટોટલ વર્કની. ટોટલ વર્કની જરૂર પડે તો જુઓ આ સમીકરણ પહેલાં આપણે આગળ દાખલો જોઈ ગયા ને તેની જેવું એવું. તો મારે શું કરવું પડશે? આનો ગુણોત્તર લેવો પડશે. તો સ્ત્રીનો ગુણોત્તર આ બંનેનો ગુણાકાર 8, પુરુષનો ગુણાકાર 4 × 1, બાળકનો ગુણાકાર 2 × 1. તો હજી આમાં કોમન છે તો કેન્સલ થશે. તો અહીંયા 1 થશે, અહીંયા 2 થશે અને અહીંયા 4 થશે. એનો મતલબ એક જ સમયે સ્ત્રી 4 કામ કરશે ત્યારે પુરુષ 1 પુરુષ 2 કામ કરશે અને 1 બાળક 1 કામ કરશે. તો હવે આ સંખ્યા અહીંયા મૂકું. 3 પુરુષ કેટલા? પુરુષ વચ્ચેના એટલે × 2, 4 ×
ચાર, છ ગુણ્યા એક ગુણ્યા સાત, મને શું મળશે ટોટલ વર્ક? છોકે છોકે સોળ, ત્રણ દુ છ, છ છ ગુણ્યા બાર, બાર ને સોળ અઠ્યાવીસ, અઠ્યાવીસ ગુણ્યા સાત ટોટલ વર્ક કેટલું થયું? અઠ્યાવીસ ગુણ્યા સાત ટોટલ વર્ક થઈ ગયું. તો હવે મારે જોઈએ છે શું? સ્ત્રીની સંખ્યા. તો ટોટલ વર્કની જગ્યાએ મૂકી દઉં તો અહીંયા ગણું, એક સ્ત્રી ગુણ્યા સાત બરાબર ટોટલ વર્ક કેટલું છે? સાત ગુણ્યા અઠ્યાવીસ, સાત ગુણ્યા અઠ્યાવીસ, તો કોમન સાત સાત કેન્સલ. સ્ત્રીની વેલ્યુ કેટલી છે? ચાર. તો એક્સ ગુણ્યા ચાર બરાબર અઠ્યાવીસ, સાત ચોક અઠ્યાવીસ, તો એક્સ બરાબર શું આવ્યું? સાત. તો સાત સ્ત્રીની જરૂર પડે. જો મારે આ જ કામ, આ જે પુરુષ ચાર સ્ત્રી અને છ બાળકો સાત દિવસમાં કામ કરે, તો તે જ કામ જો સાત દિવસમાં કરવું હોય તો સાત સ્ત્રીની જરૂર પડે. તો આપણો જવાબ શું થાય? સાત સ્ત્રી. તો બસ મિત્રો, આજના માટે આટલું છે ને. નેક્સ્ટ ટાઈમ આપણે કામ અને મહેનતાણું ટોપિક જોઈશું. એટલે કામ સમય અને કાર્યનો જ ભાગ છે, પણ હવે તેમાં તમામ દાખલા મહેનતાણુંના આવશે. તો બસ મિત્રો, આજના માટે આટલું જ છે. જો વિડીયો પસંદ આવ્યો તો લાઇક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો, અને પૂરો વિડીયો જોવા બદલ તમારો આભાર, એન્ડ ગોડ બ્લેસ યુ.